रे विष्णुमती हंसवाहिनी ए मारी दुर्गा देहू सुम ठाकरा नाना नहीं रहन आ तो कीर्ति हुंदा कोटड़ा ही तो ताड़ा पाड़ा ही नहीं पड़े। वर्षो पहला ना कवियों ये मने तमने कीधु छे के आ दुनिया में अमर नाम रहेवानो छे। पछी दातारी नु होय सुरवीरता नु होय मानवता नु होय मानस नु नाम अमर रहे छे। नाना नहीं रहन પૈસો એ કાયમી રહેવાનો નથી એટલે માણસે જીવનમાં નામ અમર કરવાનું કઈક કરવું જોઈએ। અમર હુયારી ઔષધિ ગોતજો સંસાર બાપલ કે બીજી ની કવિ ઓર કીર્તા। અમર થવાની બે જ દવા છે, એક કવિ અને કા કીર્તા। કવિઓએ તો ત્યાં સુધી કીધું છે કે તને મનુષ્ય અવતાર મળ્યો છે, હાથ મળ્યા છે, પગ મળ્યા છે, બુદ્ધિ મળી છે, તો તું કઈક કરી લેજે। ઈશ્વરે મને તમને હાથ પગ આપ્યા છે ને એ દુનિયામાં માણસ તરીકે જીવવાના આપ્યા છે। કવિએ ત્યાં સુધી લખ્યું છે કે કર દીધા તુને સુકત કરવાય દીન ને દેવાય દાન, કર દીધા તને સુકત કરવાય દાન દે ભાઈ દીન ને દેવાય દાન। ભજા નહીં ભગવાન ને તે તોય જાજા ના લીધાય જાન, હાથે થી હરામ ના ખાધા માલા માર રૂંગણા રાખ્યા, હાથે થી હરામ ના ચાખ્યા માલા માર ગરીબોને દાન દેવા માટે આપ્યા છે, દીનને દેવા કંઈક આપ્યું છે, અને તે કોઈને કાંઈ કર્યું કાંઈ આપ્યું ન હોય, કોઈનું કાંઈ સારું કામ ન કર્યું હોય,
અને હાથેથી જો બીજાના હરામ ના ખાધા હોય, પ્રભુનું તે નામ નો લીધું હોય, હરિના નામની માળા હરે તે અબોલા લીધા હોય, તો તારો મનુષ્ય ઉતારી હેલે જવાનો. વાતે બહુ સાચી છે ભાઈઓ. નામના છે ને માણહની રી, ઇતિહાસ માણહના રી. ઇતિહાસ તમે કોઈ દેવો વાંચ્યો છે કે અમારી હાથની પેટી અમારા બાપ દાદા ખિસ્સા ખાતરું બોહારા થઈ ગયા, અથવા તો ગામડે ગામડે આ જપતું જે બોલે છે એની દયા છે, અથવા તો અમારા હાથની પેટી અમારા એક દાદા હતા અને ગુંડા હતા, હાલતા હાથડા કાઢ નાખતા હતા, એના ઇતિહાસ નો રીએ. ઇતિહાસ તો માણા ના રીએ. માણા નો અવતાર તને મળ્યો હોય તો ભલા માણા કોકને તું દાન દે, જીભથી પરમાત્માનું નામ લે, અને જો તને આંખ્યું દીધી છે તો એ શુભ જોવા માટે આપી છે. એટલે કવિ આગળ વાત કરે છે કે આંખ દીધી તુને ઓળખવાને, શુભ જોવાને કાજ રે ભાઈ, શુભ જોવાને કા. એ આંખ દીધી તને ઓળખવાને, શુભ જોવાને કાજ રે ભાઈ, શુભ જોવાને દોષ જોયા એ દુનિયા ના તે તોય, દોષ જોયા દુનિયા ના તે તોય, એવું કર્યું છે અગાજ સદા રહ્યો નેર ચડાવી, નિર્મળતા રાખી માનાવી, સદા રહ્યો નેર ચડાવી, નિર્મળતા તે આંખ માનાવી. તારી આંખમાં કોઈ દી નિર્મળતા આવી નહીં, તારી આંખ સારું જોવા માટે મને તમને પરમાત્માએ આપી છે, પણ માણા બીજાના દોષ જોયા કરે, અવગુણ જોયા કરે, નકર ગુણ જોવા માટે આપને આંખો આપી છે. અને એટલે તો કવિઓએ કીધું છે કે જે કઈ સારું કરી ગયા છે પછી મર્દાનગીથી, સુરવીરતાથી, દાતારીથી, માણહાઈથી, પૈસો માણસની પાસે ન હોય તો બીજાને સામે ઘહાઈને પણ જે કરી ગયા છે એને હજી દુનિયા ભૂલી નથી. અને કવિઓ પણ ભલામણ કરે છે કે ન ભૂલો કોઈ દી એને મરી ફીટા વતન માટે, ન ભૂલો કોઈ દી એને મરી ફીટા વતન માટે, અને દઈ ગયા શીશ લીલા સમજનેતાના જતન માટે, નથી એ આગ ઓલાણી ધખી રહી છે વતન માટે, અને કલમ મારી કવિતા પણ લખી રહી છે વતન માટે. એવા મર્દોને કેમ ભૂલવા, એવા દાતારોને કેમ ભૂલવા, એવા ધીરજવાન માણસોને કેમ ભૂલવા. અને માણસના જીવનમાં છેલ્લે મૃત્યુ આવે અને કદાચ પરમાત્માના દરબારમાં ઉભું રહેવું પડે તો ન્યા ઈશ્વર મને તમને ભૌતિક સુખનું કાંઈ નથી પૂછવાનું. ઈ એમ નથી કહેવાનો તમે સુખ સાહેબી કેટલી ભોગવી. કવિએ ત્યાં સુધી કીધું છે કે તમે કેટલા બંગલાઓ બનાવ્યા, તમે કેટલા દામ ગાંઠે બચાવ્યા, ચલાવી તમે કેટલી ક્યાં દુકાનો, પ્રભુ તમને ઈ નથી પૂછવાનો. ચલાવી તમે કેટલી ક્યાં દુકાનો, એ પ્રભુ તમને ઈ નથી પૂછવાનો. કેટલી મોટું ચલાવી, કેટલી દુકાનો ચલાવી, એ નથી પૂછવાનો. પણ પૂછશે શું તમે કેવી રીતે જીવા છો. રામાયણની એક સુપ્રસિદ્ધ ચોપાઈ છે કે ધીરજ ધર્મ મિત્ર અરુણારી, આફત કાલ પર રખિયો ચારી. ધીરજ ધર્મ મિત્ર રુનારી, આફત કાલ પર રખિયો ચારી. ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આફત કાલ પર રખિયો ચારી. ધીરજે મુસીબતમાં ખબર પડે કેટલી છે, ધર્મ પણ મુસીબતમાં ખબર પડે માણસ કેટલો ટકાવી શકે છે, મિત્રની પરખ પણ મુસીબતમાં ખબર પડે કે આ મિત્ર કેવો છે. શેરી મિત્ર સો મળે તાલી મિત્ર અનેક, પણ જેમાં હખ દખ વાલી તો સો લાખન મેં એક.
ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, સ્ત્રીની ખબર પણ જેથી એક ધાણા નું ઘરમાં અનાજ નો હોય, વિપત્તિ જયારે પડે ત્યારે ખબર પડે. એવો એક નાનકડો એવો પ્રસંગ. ગોકુળિયા જેવું ગામડું, રૂડું રળિયામણું, અને એમ કહેવાય છે કે એ ગોકુળ જેવા ગામડામાં સામાન્ય રીતે એવા માણસો અભણ હતા, છતાં એની ધીરજ કેવી હતી, એની ઉપર વિપત વખતે પણ માણસ કેવું કામ કરતો, એનો આ પ્રસંગ છે. ઓસરીની કોરે એક જુવાન બેઠો છે, 21 વર્ષની ઉંમર છે રાજપૂતની, મૂછનો દોરો હજી ફૂટતો આવે છે. ગામ નથી, ગરા નથી, ખોરડા નથી, મા બાપ નથી, એકલોનો અટૂલો બેઠો છે. પોતાના બાપના વારસામાં એક જૂનું ખોરડું મળ્યું છે અને બીજું નાનપણમાં સગાઈ કરેલું એક સગપણ મળ્યું છે. પણ આશાની ઇમારતો ખડકીને જુવાન બેઠો છે કે એકવાર ગ્રહણી આવશે પરણીને, તેથી મારા જૂના ઘરને રૂડું બનાવશે. આ મારા રૂડા ઘરમાં અંજવાળા પાથર છે. એવા અરમાનો લઈ અને રાજપૂત ઓહરીની કોઈને બેઠો બેઠો વિચાર કરે છે. અને જેથી રાજપૂતાની પરણીને આવશે એની હારે કરિયાવર ઘણો લાવશે, જેથી મારા ઘરની ભીતું એમ કહેવા છે કે કરિયાવરની માનસાની કરશે તેથી રૂડી લાગશે, મામો મને પેરામણી કરશે. આવા અરમાનો લઈ અને હજી બરોબર પોતાની ઓહરીની કોઈને બેઠો છે, ત્યાં સાસરા પક્ષથી એક સંદેશો આવ્યો છે કે રૂપિયા 1000 જેઠ સુદ બીજને દિવસે રૂબરૂ આપી જાયજો અને હથેવાલે પરણી જાયજો, અને જો તમે બીજની ત્રીજ કરશો અને રૂપિયા વિનાના આવશો તો તમારી સાથે જે સંબંધ કરેલો રાજબાઈનો, એ રાજબાઈનો સંબંધ અમે તોડી નાખશું અને રાજબાઈને અમે બીજે પરણાવી દઈશું. એ બીજે પરણાવી દઈશું, 1000 રૂપિયા લઈ અને બીજની બીજને દિવસે તમે આવી જજો, બીજની ત્રીજ ન કરતા. એ સંદેશો સાંભળી અને ગરાસિયાના દીકરા ઉપર દીદી એમ કહેવાય છે કે આભ જુટ્યો, જીવાને નિહાળો નાખ્યો, શું કરું, ક્યાં જાઉં, કેવી રીતે જીવવું મારે. અને કહેવાય છે કે એ રાજપૂતના દીકરાએ વિચાર કર્યો કે મારે મા બાપ નથી, મારે મા નથી, બાપ નથી, ગરા નથી, ગામ નથી, એક જૂનું ખોરડું છે અને એ ખોરડામાં જીવતર જીવું છું, અને એ જીવતર હવે એને અકારું મળ્યું લાગવા, કારણ શું કરવું, ઘરમાં દાગીના નથી, કાંઈ નથી. અને ગામડાનો એ રાજપૂતનો જુવાન ધીરે 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 ડગલા માનતો માનતો એમ કહેવાય છે કે દુકાને ગયો, વેપારીના પગ પકડીને કર કરે છે કે કાકા 1000 રૂપિયો મને આપશો. તેથી ગામનો વેપારી સામે જોઈને એટલું બોલ્યો, દરબાર રૂપિયા તો આપું પણ કોની ઉપર આપું, પૈસા મારે તમારે આપવા કોની ઉપર, તમારી પાસે ખોરડું જે છે એના ડાળિયા ન આવે, દરબાર તમારી પાસે ગામ નથી, ઘરા નથી, પૈસો નથી, સોનું નથી, રૂપું નથી, મારે પૈસા આપવા કેની ઉપર. અને જુવાન તેથી કરગરી અને કહે છે કે કાકા મારા બાપની ખાનદાની ઉપર આપો. મારા બાપની ખાનદાની ઉપર આપો. વેપારી સામે જોયું, રાજપૂતનો દીકરો કરગરે છે, એના હામેથી રાજબાઈ પરણી અને બીજે જાતિઓ એવું ચિત્ર દેખાય છે. અને આ ભાવ જો તમારા પૈસા નહીં ચૂકવું કાકા તો હું આવતે ભાવ તમારે પેટ અવતાર લઈને ઋણ ચૂકવી દઈશ, પણ મારી રાજબાઈ બીજે પરણશે મને 1000 રૂપિયા આપો. મારા બાપની ખાનદાનીના સોગંદ ખાઈને તમને કહું છું. વેપારીના ભોગમાં પડી અને ગામડાનો એક યુવાન આજ કરગરે છે. વેપારીએ વિચાર કર્યો, હાથમાં કાગળ લીધો અને કાગળ લીધા પછી એને એ જુવાનને કીધું કે લ્યો આમાં સહી કરો, તમારું જે થવાનું છે થાય છે, અને આ લ્યો 1000 રૂપિયા,
પણ આ લ્યો 1000 રૂપિયા આમાં સહી કરો તો કાગલિયાની મારી પાસે લખ્યું તો શું? ગામ નહોતું, ગરાહ નહોતો, સોનું નહોતું, રૂપું નહોતું, શું વેપારીએ કાગળમાં લખ્યું કે એને એમ કેવું પડ્યું કે આમાં સહી કરો? એમાં 3 જ લીટી લખી હતી ભાઈ કે જ્યાં સુધી તમારા 1000 રૂપિયા ભરપાઈ ન કરો ત્યાં સુધી મારી પરણેતર રાજપૂતાણીને હું મારી મા અને બહેન ગણીશ. એ વાંચી અને સહી કરી દીધી રાજપૂતે, પણ એમ કહેવાય છે કે રાજપૂત નું લોહી ખીજી ગયું ભાઈ. સહી કરી, 1000 રૂપિયો લઈ અને માણસ હાલતો થઈ ગયો. 1000 રૂપિયા લઈ અને બીજ પેલા પહોંચવું છે. અને અહીંયા ગામડા ગામની માલિકા રાજપૂતાની પોતાની સરખી સહેલીની સાથે રાહડાઓ લે છે. ઈ ગામડાની દીકરીઓને હારે રાહડા લેતી લેતી નાનપણમાં કરેલી સગાઈ એના સંભારણા એને યાદ આવે છે. ચિત્રે હાલ રાજપૂતની ઈ પ્રતિમા કોતરી અને પોતાને સામે નજરે તરે છે અને એક એક ગીત રાહડાની માલિકા ચગાવે છે. ભાતીગળ રાહડા હતા, આપણા ગામડા ગામના લોકગીતો પણ ભાતીગળ હતા. એમાં દાંપત્ય જીવનના ગીતો હતા, એમાં સંસાર સાગરના ગીતો હતા, ભાઈ બહેન કે બાપ દીકરીના વિરહના ગીતો હતા. એવા ગીતો હજી આપણા ગામડા ગામની માલિકા ગવાય છે. એટલે રાજપૂતાની અહીંયા બાપના આંગણાની માલિકા રાહડ રમે છે. અને ઈ કેવા રાહડા છે? કે સાઈ બોસે લાણી મારી નણંદી નો વીર છે, સાઈ બોસે લાણી મારી નણંદી નો વીર છે, ભરી ને લાવો મોરા સાઈબા, જીણી જીણી પાંભરી ને લાવો મોરા સાઈબા, સાઈબો છે લાની મારી નણંદી નો વીર છે. પગ પરમાણે તમે કડલા ઘડાવજો, પગ પરમાણે તમે કડલા ઘડાવજો, કામિયું માહિર લા જડાવો મોરા સાઈબા, કામિયું માહિર લા જડાવો મોરા સાઈબા, સાઈબો સે લાણી મારી નણંદી નો વીર છે. પરમાણે તમે હાર લાખડાવજો, લોક પરમાણે તમે હાર લોખડાવજો, પાલા માહિર લા જડાવો મોરા સાઈબા, પાલા માહિર લા જડાવો મોરા સાઈબા, સાઈબો સે લાણી મારી નણંદી નો વીર છે, સાઈબો સે લાણી મારી નણંદી નો વીર છે, સાઈબો સે લાણી મારી નણંદી નો વીર છે, જીણી જીણી પાંભરી મેલાવો મોરા સાઈબા. પોતાના વાલમને યાદ કરી કરી અને આજે સરખે સરખી બહેનોની સાથે રાજપૂતાની રાહડા લે છે. પોતાના ગરીબ વાલમની રાહ જોઈ એના સપના કદાચ અંતરમાં સેવતી હશે, યાદ કરતી હશે. અને એમાં એમ કહેવાય છે કે જેઠ સુદ બીજનો દિવસ આભરી માલિકા એમ કહેવાય છે કે સૂર્યનારાયણ ઉગ્યો. તે વખતે રાજપૂતે આવ્યા અને ભર ડાયરામાં 1000 રૂપિયાની કોથરી દીધી કે લ્યો મામા 1000 રૂપિયા. પણ કહેવાય છે કે એક ગરીબ જમાઈ પાસેથી આટલા રૂપિયા લીધા તેથી ડાયરો વિચારમાં પડી ગયો. આ હા હા, એક ગરીબ માણસના મોત ઉભા કર્યા કહેવાય ને. રાજપૂતના સસરા પક્ષને સામે ડાયરે ખૂબ
ધિકાર વરસાવ્યો. પછી તો એને ખૂબ દુઃખ થયું, પસ્તાવો થયો, પણ શું થાય. અને એ વખતે ઓરડાના ખૂણામાં બેઠેલી રાજબાઈ, એને ખબર પડી કે મારા પતિ પાસેથી 1000 રૂપિયો લીધો, અને એ રાજપૂત કદાચ 1000 રૂપિયાનો વેર મારી ઉપર તો નહીં વાળે ને. બહુ સાચી વાત છે ભાઈ, દીકરીના પૈસા કદાચ બાપ ખાય તો એ પરિણામ દીકરીને ભોગવવું પડે. આપણા સાહિત્યમાં ઘણા કવિઓએ કીધું છે, શાસ્ત્રોમાં પણ કીધું છે કે દીકરીને દેવા એટલું દેજો, પણ દીકરીનો કોઈ પૈસો ન લેતા. કારણ દીકરીનો પૈસો જે બાપે ખાધો હોય એનો નરકમાં અધિકાર નથી રહેવાનો. એટલે તો સાહિત્યકારોએ પણ કીધું છે કે ન દેવાય તો રંજ ન કરતા, આંખના આહુડા પાડી અને ફરિયાવર કરજો, પણ દીકરીનો પૈસો ન લેતા. આજ ઓરડાના એક ખૂણામાં બેઠી બેઠી રાજબાઈ વિચાર કરે છે. હારવેલની માલિકા સુખ માણીથી સપના રોલાઈ ગયા. એને એમ થઈ ગયું કે મારા બાપે લીધેલો 1000 રૂપિયો એનું વેર કદાચ રજપૂત મારી ઉપર વાળશે. બાપના ગામના જાડવાને છેલ્લા નમન કરી અને રાજબાઈ વિદાય લીધી. ગામના પાદરના જાડવા તેથી રાજબાઈને વિદાય નહોતા આપી શકતા. વારા કાજ વધતું દીમા દહ દહ વાર. એ દીકરીનો વિરહ કદાચ ગામના પાદરને વહમો લાગ્યો હોય છે. રાજપૂતાણી રાજબાઈ વેલડામાં બેઠી વેલડું ધીરે ધીરે હાલતું થયું. પરણી અને કેવા છે કે ગરાશિયો દેદી ગામમાં આવ્યો. ઈ રાજપૂતાણીએ પોતાના ખંડેર જેવા મકાનમાં દાખલ થઈ અને જ્યાં જોયું ત્યાં તો જૂનનું મકાન હતું. બાપના આંગણાની માલિકા સુખ સાહેબીમાં ઉછેરેલી એક રાજપૂતાણીએ બાપના સુખને એક બાજુ મૂકી દીધા. ભાઈ હો, સરબ જેમ કાસરી ઉતારી નાખે એમ બાપની સંપત્તિને રાજપૂતાણી ઉતારી નાખી અને એ જૂના મકાનને હણગારવા માંડી. હાથમાં હાવણી લઈ અને આવતા વેત, એક તો ઘરમાં બીજું તો કોઈ હતું નહીં. કારણ કવિએ કીધું છે કે નોતી એને સાસુ કે એ નોતી એને નણંદ પરનાની મઠું. સાસુ નહોતી, પરણાની મધુલીમાં નણંદ નહોતી, પરણાની મધુલીમાં દેર નહોતો. બેઉ જાણનીયા સાથો જૂના ખોરડાના જાળા પાડ્યા. સાસુના જે ભરેલા જૂના ચાકલા અને ચંદ્રવા હતા એ કાઢી અને ભીતે એમ કહેવાય છે કે ટાંગ્યા. પણ તા તો એમ કહેવાય છે કે એ જૂના ખોરડાની ભીતું દાંત મંડી કાઢવા ભાઈ હો. અને એ ખોરડાની ભીતું જેને રાજપૂતાણીને આવકારો આપતી હોય, રાજપૂતાણીને ધન્યવાદ આપતી હોય કે બેન તે આવીને અમને ઉજલા કર્યા. આખો દિવસ રાજપૂત અને રાજપૂતાણીના ખોલિયા જુદા જીવીએ. મુમન લાગી તુમના, તુમન લાગી મું, લૂણ વણુભા પાણી એન પાણી વણુભા લૂણ, જેના ખોલિયા જુદા જીનો જીવીએ. રાજપૂતની આંખમાંથી અમી ચરે છે.
રાજપૂતાણી એમ કહેવાય છે કે રાજપૂત ને વીંધણેથી વાહર ઢોળે છે. સાંજ પડી રાજપૂત જમવા બેસે છે, રાજપૂતાણી મોતીનો વીંધણો લઈ અને પવન ઢોળે છે. આનું નામ તો ખરેખર પતિ પત્નીનો પ્રેમ કહેવાય. પતિને પરમેશ્વર મારેલી માનેલી એક ભારતની યારી નારી બાપની સુખ સંપત્તિને ઠોકર મારી દે અને જૂના ઝૂંપડાની માલિકા જીવ પરોવી દે, એ જ સ્ત્રીનો ત્યાગ છે, એ જ સ્ત્રીનું પરિવર્તન છે. પુરુષ એટલું પરિવર્તન નથી કરી શકતો. આપણાથી શક્તિ આગળ છે એનું કારણ એ છે કે પુરુષના જીવનના બે ભાગ નથી પડતા, સ્ત્રીઓના જીવનના બબે ભાગ પડે છે. પિયરિયું અને હાહરું બે જગ્યાએ એને અર્ધી અર્ધી જિંદગી રહેવાની હોય છે. મોતિયેથી વીંધણો ભરેલો અને વાહર ડોળે છે. હાંજ પડી દીવો ઝાંખો ઝાંખો બળે છે, ઢોલિયો ઢાલ્યો. રાજપૂત ઓરડે પધારે છે પણ ઢોલિયામાં વચ્ચે તરવાર રાખી અને રાજપૂત સૂતો છે. રાજપૂતાણીએ જોયું વચ્ચે તરવાર છે. બે પતિ પત્નીની વચ્ચે માં ભગવતી છે. બે પતિ પત્નીના દાંપત્ય જીવનમાં વચ્ચે શક્તિ પડી છે. હાવ ઢોલિયામાં બાજુ બાજુમાં હોવા છતાં કરોડો ગાવનું છેતું છે કવિ કે એમાં એક દી બે દી પાંચ દી પંદર દિવસના વાણા વાયા અને રાજપૂત ઓરડે આવ્યા. ઓરડે આવ્યા પછી એમ કહેવાય છે કે ઢોલિયો ઢાલી વચ્ચે શક્તિને રાખી તરવારને રાખી અને રાજપૂત જેવા ઢોલિયા ઉપર એમ કહેવાય છે કે સુવે છે એ દરમિયાન રાજપૂતાણી ભીતને ટેકો દઈને ઊભી છે. રાજપૂતે એટલું કીધું, ઠકરાણા આંખમાંથી ડળક ડળક આહુડા રાજપૂતાણી મૂલ્યા પડવા. રાજપૂત એમ કે છે, રાજપૂતાણી પિયરિયું સાંભળ્યું છે હે કે પિયરિયું સાંભળ્યું છે કે ના ઠાકોર પિયર નથી સાંભળ્યું, પણ મારે એક વાત જાણવી છે કે વચ્ચે તરવાર રાખી અને તમે સુકામ સુવો છો. રાજપૂત દાંત મીલો કાઢવા, ઠકરાણા એ જાણવામાં માલ નથી. તો કે ના, મારે જાણવું છે. કોઈ પણ સંજોગોમાં મને તમે એનો ભેદ નો ઉકેલ કયો, એ ભેદ કયો મને કે તરવાર સુકામે રાખો છો અને તરવાર નો ભેદ કીધા પછી હું રાજપૂતાણી છું, તમને છૂટ આપું છું કે આખી જિંદગી તરવાર રાખી અને તને સુવાની છૂટ છે, પણ મને પેલા એનો ભેદ કે તરવાર સુકામ રાખો છો. રાજપૂત એટલું બોલ્યો, રાજપૂતાણી લ્યો વાંચો. એ કાગળ દીધો ભાઈ, વેપારીએ જે લખાવી લીધું તું એ કાગળ આપ્યો. આમ રાજપૂતાણીએ જોયું, રાજપૂતાણી આમ કાગળમાં નજર કરી તા તો વિચારે પડી ગઈ, વાહ રાજપૂત વાહ રાજપૂત વાહ તારી ખાનદાની. કારણ કે એ કાગળમાં એમ લખ્યું હતું કે જ્યાં સુધી 1000 રૂપિયો વેપારીને કે તમારો હું ન ભરું ત્યાં સુધી હું મારી પરણેતર રાજપૂતાણીને મારી માં અને બહેન ગણું. પણ વાંચતાની હારે તો રાજપૂતાણીને એમ થયું કે વાહ રાજપૂત તારી જણનારી જનેતાની ધની છે. નવ નવ મહિના તારી માએ ભલે ભાર ઢેડ્યો, કારણ આવા આકરા નિમ તારા સિવાય બીજું કોણ લઈ શકે. રાજપૂતાણી ખુશ થઈ ગયો. રાજપૂતાણીને એમ થયું ભલે જીવન જીવવાનો લાવો મને મળ્યો. વિચાર કરજો મિત્રો, આ શક્તિની તાકાત. એક એક પ્રસંગો લેવા બેહી આપણે શક્તિના સમર્પણના. એક રાજપૂતાણી એની બેનપણી એને એમ કે છે કે તારો હાથ અડવો લાગે છે, તું ચૂડલો કેમ નથી પહેરતી. એની રાજપૂતાણી એને જવાબ ન આપતી બેનપણીઓને. પણ જેદી એમ કહેવાય છે કે બહુ મની બેનપણી કેવા, તેદી એટલું બોલી હતી કે સૈયર પહેરું ચૂડલો જીણીરી અખિયા લાલ, સૈયર પહેરું ચૂડલો જીણીરી અખિયા લાલ, પછી ઘડીભર સુહાગણ રહું તો મારું આખું આખું ન્યાલ. એવો મર્દ જેદી મારા સામે આવશે તેદી હું હાથમાં ચૂડલો પહેરીશ.
એક રાજપૂતાણી આમ છાણાના મોઢવામાં છાણા લેવા ગઈ અને છાણા લેતા નાગણી એમાંથી નીકળી અને નાગણી આમ હામે ઉડે. નાગણી નો એવો સ્વભાવ છે કે હામે ઉડે અને હામે ફણ મની ચડાવવા. એટલે રાજપૂતાણી નાગણી ને કે છે કે ક્યુ નાગણ અંજસ કરે ફના ચરા ચરા. રાજસ્થાનના દુહા છે કે હે નાગણી તું અભિમાન શું કરશો મારા હામે ફણી ચડાવી ચડાવીને. ક્યુ નાગણ અંજસ કરે ફના ચરા ચરા તો પીવરે તન કાચરી અને મો પીવરે સના. તને જો તારા પતિનું અભિમાન હોય તને તારા કંસ કારોત્રાનું જો અભિમાન હોય તો એ તું કાઢી નાખજે. કારણ તારો ધણી છે ને કાચરીનો પહેરનાર છે અને મારો ધણી 3.5 મણનું બખતર પહેરી રણમેદાનમાં ઉભો છે એટલે એ અભિમાન તું કાઢી નાખજે. આ જે સ્ત્રીની ખુમારી છે આજે એનો ત્યાગ છે એમ આજ રાજપૂતાણી આ દસ્તાવેજનો કાગળ વાંચી અને ખુશ થઈ ગયો. વાહ રાજપૂત વાહ. પણ એક દી એવું બન્યું કે શું કરવું હવે કેટલા જ દિવસો આમ નામ જશે. એમાં ગામમાંથી ઠાકોર એમ કેવા છે કે ઓરડે આવ્યા એટલે જમાડી અને પાસે બેહી અને રાજપૂતાણી એમ કે છે ઠાકોર લ્યો આ દાગીના. બાપના પિયરના જે કઈ દાગીના હતા એ ઉતારીને ઢગલો કરીને કીધું લ્યો ઠાકોર આ દાગીના. કે દાગીનાને શું કરું? દાગીના વેચી અને મારું કરજ ભરું? ના રાજપૂતાણી, આ રાજપૂત નહીં. પત્નીના પાલોડા વેચી અને વ્રત ન છોડાય રાજપૂતાણી. ઠાકોર હું એમ નથી કેતી, મારા દાગીના વેચીને કરજ ચૂકવો એમ હું તમને નથી કેતી. તમે થોડી ધીરજ રાખો તો તમને ખબર પડે હું તમને શું કહેવા માંગુ છું. રાજપૂત જરાય ઉતાવળ કરો માં, હું તમને કરજ ચૂકવાનું નથી કેતી પણ એક રસ્તો બતાવું તમને. આ દાગીના વેચી અને બે ઘોડિયું લઈ આવો, બે પુરુષના પોશાક શિવરાવો, એક તરવાર છે અને એક તરવાર તમે લઈ આવો. રાજપૂત દાંત કાઢે છે. રાજપૂતાણી બે ઘોડિયું કોના માટે? પુરુષના પોશાક બે કોના માટે? તરવાર કોના માટે? રાજપૂતાણી એમ કહેશે ઠાકોર મારા માટે. તમારા માટે? હા હા મારા માટે. નાની હતી તેથી બાપના આંગણાની માલિકા ખૂબ ઘોડા ખેલવા છે. એટલું નહીં રાજપૂત, તરવારો પણ હમણી છે. અને હું તમને એમ કહું છું કે એક ઘોડી મારા માટે લઈ આવો, એક તમારા માટે લઈ આવો. એક પુરુષનો પોશાક તમારા માટે, એક મારા માટે. એક તરવાર તમારી છે અને મારી તરવાર લઈ આવો. અને પછી આપણે બે પુરુષનો વેશ સજી અને તમારો હું નાનો ભાઈ બની જાઉં અને તમે મારા મોટા ભાઈ થઈ જાઓ. કે હા તમે મારા મોટા ભાઈ, હું તમારો નાનો ભાઈ. અને પછી આપણે મજૂરી કરવા માટે જઈ, નોકરી કરવા માટે જઈ, કામ કરવા માટે જઈ અને કાંડાની કમાણી કરી અને જેથી પૈસા લઈ આવશું, પરસેવો પાલીને જેથી પૈસા લઈ આવશું. ત્યારે એ પૈસા આપણે વેપારીને દઈ દસ્તાવેજના કટકા કરી અને પછી આપણો સંસાર શરૂ કરશું. રાજપૂતને એમ થયું વાહ રાજપૂતાણી વાહ રાજપૂતાણી વાહ રાજપૂતાણી. તારા પિયરિયાને ઉજળા કર્યા, તારા મોહાલને ઉજળા કર્યા. પુરુષોને બે પખા ઉજળા કરવાના હોય, સ્ત્રીઓને 3-3 પખા ઉજળા કરવાના હોય. પોતાના બાપનું પખું, હાહરાનું અને મોસાળનું. એટલે તો આપણે ત્યાં એક વાત એવી પણ થાય છે કે ભાઈ ફલાણા ભાઈના દીકરાની વહુ ડાઈ બહુ, ફલાણા ભાઈના દીકરાની વહુ ખાનદાન બહુ. એટલે આપણે એમ પણ કહીએ છીએ કે એનું મોહાળ કોણ છે, કોની ભાણે જ છે. રાજપૂત ખુશ થઈ ગયો. પછી તો એમ કેવા છે કે બે ઘોડિયું લઈ આવ્યો, બે તરવારો લઈ આવ્યો, પુરુષના બે પોશાક કરાવ્યા. એક પુરુષનો પોશાક રાજપૂતાણી પહેરે છે, એક ઠાકોર પહેરે છે. પણ રાજભાઈ એમ કેવા છે કે પુરુષનો પોશાક પહેરી અને હાથમાં તરવાર લીધી. પણ તા તો એમ કેવા છે કે રાજભાઈ રાજપૂતાણીની સુરત બદલી ગઈ આખી. આંખમાંથી લાલ ટહેરું મની ફૂટવા. અને કવિ તો ત્યાં સુધી લખે છે કે વિધાતા વિચારમાં પડી ગઈ કે આને મેં પુરુષ બનાવ્યો છે, એક સ્ત્રી બનાવી છે.
પુરુષ વેશ લીધો, બે આંગણામાં ઘોડા આવી ગયા. અને એમ કહેવાય છે કે પહેલી વાર રાજપૂતાની બગાક જમ કરતી ઘોડી ઉપર ચડે છે. અને પછી એમ કે, રાજપૂત ઠાકોર હવે આવી જાઓ તમે તમારી ઘોડી ઉપર, હાલો હવે આપણે બે ભાઈ કાનાની કમાણી કરવા હાલી નીકળીએ. અને કહેવાય છે કે નાનકડા ગામના એ ચોકમાંથી ભાદરમાંથી બે રાજપૂતો નીકળ્યા. પણ એમ કહેવાય છે કે આપ અને ધરતી, વનરાયુ, કુદરતની પ્રકૃતિ આ જોવા મનાણી દેખાય. વાહ રાજપૂત, વાહ રાજપૂત, ધરતીની રજકણ વાહકાર દેતી હતી, પંથ પડકારા કરતો હતો, ખમકારા કરતો હતો, અને બગડતા ધમા ધમા કરતા બે ઘોડલા હેલા જાય. પણ બનુ એવું, એ વખતે બાદશાહ શિકારે ચડેલો, એની સવારી હાલી આવે, અને એ બાદશાહે બે ઘોડેસવાર ને જોઈ અને એટલું પૂછ્યું, હે કોણ છો તમે, કોણ છો તમે? એમ બાદશાહ બોલે, તા તો બે ની આંખ માંથી લાલ પહેર્યું મને ફૂટવા, મરદાન ઘાટો લઈ ગયેલી. બે ઘોડેસવાર પાસે આવીને એમ કે છે કે, રાજપૂત છે, કેમ નીકળ્યા છો? નોકરી ગોતવા માટે નીકળ્યા છે. બાદશાહ પૂછે છે, કઈ સગા થાવ છો? તો હા ભાઈ થાય છે, પણ મામા કોઈ ના, મારી સાથે રહેવું છે? હા અમારે તો ગમે ત્યાં નોકરી કરવી છે. એટલે બાદશાહ એ બે રાજપૂતોને પોતાના રાજમાં લઈ જાય છે, બે ને નોકરી આપે છે. નોકરી આપતા ઈમાનદારી પૂર્વક નોકરી કરે છે, ચોકીદારી કરે છે. કવિઓએ પણ કીધું છે કે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મજધારે, તે પરના હસો તટના વાસી, મેં મારું નાવ ડૂબાવીને સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. અને એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં, એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં, પણ દિલને હંમેશા વારીને ભગવાનની ઇજ્જત રાખી છે, ગર્વ ખરી વહેંચીને પણ મહેમાનની ઇજ્જત રાખી છે. ઈમાનદારીથી નીતિમતાથી એમ કહેવાય છે કે નોકરી કરે છે. લાખોનો ઢગલો પડ્યો હોય બાદશાહના રાજમહેલમાં, રાજપૂતની એમ કહેવાય છે કે નજર નો બદલે ભાઈ હો, બરાબર ઈમાનદારીથી એમ કહેવાય છે કે નોકરી કરે છે. એકવાર બાદશાહ એમની સાથે શિકારે લઈ જાય છે, શિકારે લઈ જાય છે. એમાં જંગલમાં એક હાવજ ઘવાયેલો હાવજ, હાથી ઉપર એમ કહેવાય છે કે તરાપ મારે એ પહેલા એ હાવજના મોઢામાં ભાલું ગયું, પણ હાવજને ચીરી નાખ્યો. ભાઈ હો, બધા અંદર જોઈ રહ્યા કે આ ભાલું કોનું છે, આ હાવજને માર્યો કોને? તઈ ખબર પડી કે આ ભાલું રાજબાઈનું છે. જે રાજપૂતાની હતી એમ કહેવાય છે કે એને ભાલું એ હાવજને મારી અને ચીરી નાખ્યો. એ હાવજને દીધી એમ કહેવાય છે કે એક ભાલું મારી અને વીંધી નાખ્યો. તેથી બાદશાહ ખૂબ ખુશ છે, કારણ કે મોતને બાદશાહને એક જ તસુનું છેતું હતું. જો રાજભાઈ ભાલું ન મારે તો એ હાવજ એમ કહેવાય છે કે બાદશાહને મારી નાખે. તે દિવસથી બે રાજપૂતોને બાદશાહે પોતાના શયનખંડનું રખોપું આપ્યું, ચોકી આપ્યું, પોતાના શયનખંડનો પેરો આપ્યો બે રાજપૂતોને, પોતાનો અંગત મહેલ એની ચોભરતી ચોકી આપી બે રાજપૂતોને. અને બે રાજપૂતો ચોકી કરે છે, આખો દિવસ બે માણસની આંખમાંથી અમી જરે છે, બે ના ખોલિયા જુદા, જીવ એક છે. એક પછી એક દિવસો મીડા જવા થતા થતા યાદ આવે છે, વિચાર કરજો, સ્ત્રીનું હૃદય છે, પુરુષ વેશ પહેર્યો છે, આજે પોતાના પતિની આબરૂ બચાવવા માટેનું આ પરાક્રમ છે. પતિના ટેકની માલિપા એમ કહેવાય છે, સહકાર દેવા માટે નીકળી છે બાઈ, એની પ્રતિજ્ઞાને સાચી પાડવા માટે બાઈ આજ કમર કસી છે. એમ થતા 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 એક દી, બે દી, ત્રણ દી, પાંચ દી, પંદર દી, અને જેઠ ગયો અને આહાડ બેઠો થયો.
આહાર વિનો બેઠો અને આકાશની માલિપા મની ગયા વીજળી કડાકા મારવા, વાદળા મની ગયા ત્રણ ત્રણ ચાર ચાર થરા જામવા. અને કવિએ તો આહાર નું ક્યાં સુધી વર્ણન કર્યું છે, મોહલાલ મોહલી લાલ કહેલીએ નિર્જલે નગલે નલિયમ ગાજ ગાજ કરે ધરી ઉપર યમન નારીએ ઉભરિયા અજમલ નતુતણ કુંવર લાલન સોઈતણી રત સંભરિયા મન સોઈતણી રત સંભરિયા મન સોઈતણી રત સંભરિયા આહડ ઘુંબીએ લુંબીએ અંબર વેદળ બેવડ ચોવડીએ મોહલાર મોહલીએ લાડ કહેલીએ નિર્જલે નગલે નલિયમ આકાશની માળીપા એમ કેવા છે, વરહ વરહના વિયોગ સહન કરીને આકાશમાં વાદળા ભેળા થયા છે, એકબીજાને મળે છે, વીજળી હરાવા કાઢે છે. એવે વખતે અટારીની માલિપા રાજપૂત રાજપૂતાની એટલે કે બે રાજપૂતો ચોકી પેરો કરે છે. અર્ધિક રાતનું ટાણું છે, મેઘલી રાત મનાણી છે, પોતાનું પૈંડ ન હુજે, પોતાનું પૈંડ ન હુજે એવી મેઘલી રાત. એટલું નહીં પણ સીવવાની હોનો તમે ઘા કરો તો અંધારામાં ચોટી જાય, ધરતી ઉપર પડે નહીં એવી મેઘલી રાત જામી છે. આંખમાંથી જેમ પ્રેમના આંસુ પડતા હોય એવા વરસાદના ધીરે ધીરે એમ કહેવાય છે કે ફોરા પડે છે ટપક ટપક ધરતી ઉપર. અહડ તો ગાંડો કહેવાય ભાઈ, વિયોગ્યનો મહિનો કહેવાય. તો તે વખતે જરૂખાની પરથાળમાં ચોકી કરતા બે રાજપૂતોની કલ્પના કરજો કઈ દિશા થઈ હશે. ઈ વિરહ ઘેલી રાજપૂતાની અને એ રાજપૂત એની કઈ પરિસ્થિતિ થઈ હશે. કવિ વર્ણન કરે છે કે થાંભલીને ટેકો દઈ અને ઉભેલો ઠાકોર એની આંખ મળી ગઈ છે, હાથમાં ભાલું છે. ચોકી પેરો કરતો 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 એમ કહેવાય છે કે ટેકો દઈ અને સુઈ ગયો. આમ જે આંખ મળી એકલી રાજબાઈ હાથમાં ભાલું લઈને ટેલે છે. રાજબાઈ ને એમ થયું કે મારો પતિ ઘડીક સૂતો છે, કારણ આહાર મહિનો છે. રાજબાઈ ની આંખ આપના હામે મંડાણી, આહાર આવ્યો છે, બાર બાર મહિના પૂરા થઈ ગયા. સંસારમાં આ જાણે કોઈ એકલું નહીં હોય એવું રાજબાઈ ને થયું, બીજો ગણ હું એકલી છું. હાથમાં ભાલું લઈ ચોકી ફેરો કરે છે, વિચાર કરે છે કે ઓહો હો, આખા મલકમાં એક હું જ વિરહ ઘેલી એકલી, મારો પીળો રંગ ભીનો, મારો સાઈવો મારા હામે જ છે, પણ 100 જોજનનું છેટું છે મારે. પણ ત્યાં તો એમ કહેવાય છે કે વાદળાની ગડગડાટી બોલી, આભા મંડળ ગાજવા માંડ્યું અને આપમાં કડાકો થયો. ઈ કડાકો થયો તેથી એમ કહેવાય છે કે રાજબાઈ હાવલથી નહોતી બીની, દુશ્મનથી નથી બીની, પણ આજ અહાટના કડાકા રાજબાઈ ને હલાવી નાખી હો. આ ડરી ગઈ. એટલું નહીં આહાડ આવ્યો છે, પોતાનો પીવડો હામે ઉભો છે. રાજબાઈ જાય એમ કહેવાય છે કે એને મળવા જાય છે, ત્યાં તો હૃદયમાં એક આંચકો લાગ્યો,
અને ગામડાનો વેપારી એને ખેંચે છે, ક્યાં હાલી, હજી 1000 રૂપિયો તારો બાકી છે, 1000 રૂપિયો હજી ભર્યો નથી. એ હૃદયમાં આંચકો થયો અને આખો સંસાર જેમ એને ધક્કો મારતો હોય ને એમ રાજબાઈ ને લાગ્યું. ભાઈ, આખો સંસાર રાજબાઈ ને ધક્કો મારે એમ આંચકો લાગ્યો અને રાજબાઈ પાછા ડગલા ભરવા માંડ્યા. ઊંઘતા પતિને હમે જોયું, કદી નહોતું જોયું એવું પિયુનું રૂપ જોયું, સુતો છે, આંખ મળી ગઈ છે, પણ રૂપ વિયોગી વેદના ભર્યું હતું, રીબાતું હોય એવું રૂપ લાગ્યું. રાજપૂતાણી પાછા ડગલા ભર્યા, રૂપ જોતી જાય પાછા ડગલા ભરતી જાય, રાજપૂતને સામે જોતી જાય પાછા ડગલા ભરતી જાય, પણ એમ કહેવા છે કે એવો નિહાકો હૈયામાંથી નીકળ્યો, એવો વજનદાર નિહાકો ધરતી ઉપર પડ્યો કે ધરતી ઉપર જેને અવાજ આવ્યો હોય એવું લાગે. એટલું નહીં પણ કવિ ત્યાં સુધી લખે છે કે આભમાં જો અંધવાળું હોત ને તો નિહાકો કદાચ જોઈ શકાત કે કેવડો હતો. બરાબર હરધી રે છે હામે, પીયું પીયું બાપીઓ બોલે છે, બાપીઓ પીયું પીયું મીનો બોલવા, એટલે હામે રાજપૂતાણી એને જવાબ આપે છે કે બાપીયા પણ જેદી જાસા દેશ મે તેદી માધવ પીયુ કરે, પણ દેશ દેશ વિજા પીયુ પરદેશા. અરે રે મારો તો પીયું બંધવા રે વે, બાપિયા પીયું પીયું બોલવા, પીયું મારે હામે છે હાચી વાત, પણ પીયું તો મારે આજ બંધવા રે વે છે, મારો મારો મોટો ભાઈ છે ને એવો છે. વિચાર કરજો મિત્રો, અહડના વાતાવરણની માલિપા એક વિરહમાં જીવનારી સ્ત્રી એની કેટલી ધીરજ છે. આનું નામ ધીરજ કહેવાય. પણ બરોબર રાજપૂતાણીને બોલવું કે દેશ વિજા પીયું પરદેશા, પીયું બંધવારે વેશ, જેથી જાસા દેશ મે તેથી પીયું બાંધવ કરે. મારા દેશમાં વીજળી થાય છે, પ્રિયતમ તો મારો પરદેશ છે પણ મારા ભાઈના વેશમાં છે. જેથી અમે 1000 રૂપિયા કમાઈ અને વેપારીને ભરશું ને, તેથી આ મારો પિયુ છે ને જે બાંધવ વેશમાં છે એ ખરો મારો પિયુળો તેથી મને મળશે, કારણ કે અમારે 1000 રૂપિયા ભરવાના છે. આમ મનોમન બાપિયાને જવાબ આપે છે, બાપિયા પિયુ પિયુ બોલમાં, પિયુ પરદેશ છે, આ તો મારો ભાઈ છે. એ શબ્દ પૂરા થયા અને બેગમની નીંદર ઉડી ગઈ. બેગમ ને કાને શબ્દો પડ્યા, બેગમ ને વિચાર થયો હો આ શબ્દો ઔરત ના હોય મર્દ ના હોય, બે મર્દ નથી, બે રજપૂતો નથી, એમને એક રાજપૂતાણી છે એક ઔરત છે. આ શબ્દો ઔરત ના હોય, આ સ્ત્રીના શબ્દો છે. બાદશાહ ભલે એમ કે બે રાજપૂત છે પણ બે માંથી એક રાજપૂતાણી છે, એક સ્ત્રી છે. ઊંઘ ઉડી ગઈ, શબ્દો કાને પડ્યા, બેગમને નીંદર નથી આવતી. હવાર પડ્યું અને બાદશાહને બોલાવીને એટલું કીધું કે ચોકી પરો કોને આપ્યો છે આપણે? બાદશાહ કીધું કે બે રાજપૂતોને, કે ના બે રાજપૂતો નથી, એમાં ભેદ છે. બેગમ એટલું બોલી કે એમાં ભેદ છે, તા તો બાદશાહ કે ભેદ હોય તો હું એના કટકા કરું. એ કટકા કરવાનો ભેદ નથી, કટકા હાંધવાનો ભેદ છે. ઓહો, હા, તમે જે બે રાજપૂતો સમજી અને ચોકી પહેરો આપ્યો છે એમાં એક સ્ત્રી છે ને એક પુરુષ છે.
અરે દિવાની થામા કે દિવાની હું નથી, દિવાના તમે છો. અડધી રાતે જે શબ્દો મારે કાને પડ્યા છે એ મર્દના ન હોઈ શકે, એ ઔરતના હોઈ શકે, એ સ્ત્રીના હોઈ શકે. તો શું કરું બાદશાહ કે? એમાં હું તમને એક રસ્તો બતાવું અને રસ્તો બતાવું. તમે એ બેયને આપણે બંગલે આપણા સૈનખંડમાં બોલાવો અને એની આપણે પરીક્ષા કરીએ. બાદશાહ એમ દલીલ કરે છે, તું ખરેખર ખોટી વાત કરી છો, બે પુરુષો છે, બે રાજપૂતો છે, શિકારમાં મારી સાથે આવ્યા હતા, તેથી સાવધને ભાલુ મારનાર પણ એ રાજપૂત જ હતો, એ સ્ત્રી નથી. તો કે પણ મને ખબર છે બાદશાહ, બેગમ કહે છે. અર્ધરાજે મારી ઊંઘ ઉડી ગઈ, જે શબ્દો મારે કાને પડ્યા છે ને એ ઔરતના જ હોઈ શકે, મર્દના ન હોઈ શકે. બાદશાહ બોલ્યો, તો હવે શું કરવું, કેવી રીતે જાણવું? તો કે હું તમને એ જ રસ્તો બતાવું છું કે એને તમે આપણે ત્યાં બોલાવો અને એ બેઠક એવી રીતે એની લેવડાવો કે હું સામે ઊનું પાણી મૂકું. ઊનું પાણી થઈ ગયા પછી એ જ અગ્નિ ઉપર હું દૂધ મૂકું છું અને દૂધ મૂક્યા પછી જો દૂધ ઉભરાઈ જાય, ઉફાણે આવે, તો એમાં જે પુરુષ હોય એને કાંઈ અસર ન થાય, પણ કોઈ સ્ત્રી હોય તો દૂધ ઉપરાતું જોઈ ન શકે, એ આકુલ વ્યાકુલ વિહવલ થઈ જાય. બીજે દિવસે બાદશાહ પોતાને બંગલે બોલાવે છે, પોતાના સૈનખંડમાં બોલાવે છે, અગ્નિ ઉપર દૂધ મૂકવામાં આવે છે અને બાદશાહ બેગમ જોવે છે એમ દૂધ ઉભરાઈ ગયું. જેવું દૂધ ઉભરાવા માંડ્યું એટલે જે રાજપૂતાની હતી એ વિહવલ મંડી થવા, કપાળમાં કડચરું મંડી પડવા, એટલે તરત જ રાજપૂતે સામે જોયું પણ ખબર પડી ગઈ. બેગમ અને બાદશાહ પોતાના ઓરડામાં લઈ જાય છે અને સામે બેહાડીને એમ કહે છે કે બોલો આ કરવાનું કારણ શું? હું તમને ઓળખી ગયો છું. એટલે રાજપૂતાની શરમાઈ ગઈ, પોતાને જેટલી મર્યાદા જોઈ એટલી મર્યાદા લઈ અને પોતે એક બાજુ દિવાલમાં ટેકો દઈને ઉભી ગઈ. કારણ કે હવે જે અભિનય આપવાનો છે, હવે જે રીતે જીવવાનું છે, એ રાજપૂતાની તરીકે જે મર્યાદા જોઈ એવી મર્યાદાથી બાઈ ઉભી ગઈ. અને બાદશાહ એમ કહે છે, તમે મારા દીકરા અને દીકરી જેવા છો, બેટા બેટી જેવા છો, આ કરવાનું કારણ શું? ત્યારે એમ કહેવાય છે કે વેપારીનો કાગળ આપ્યો, વેપારીનો કાગળ આપી અને કીધું કે લ્યો આ વાંચો. એ કાગળ જ્યાં વાંચો તમે શું લખ્યું તું કે જ્યાં સુધી 1000 રૂપિયો તમારો ન ભરું ત્યાં સુધી હું મારી પરણેતર રાજપૂતાણીને મારી માન બેન ગણીશ. આવા આકરા નિયમ લઈ અને અમે મજૂરી કરવા માટે નીકળ્યા છે. બાદશાહ ખુશ થઈ ગયો, વાહ રાજપૂત, વાહ રાજપૂત, વાહ રાજપૂત, ધની વાત છે, તારી જનની ને ધન છે, તારી જનેતાના ધાવણ ને ધન છે, તારો જે ધરતીમાં જન્મ થયો એ ધરતીને ધન છે કે આવા આકરા નિયમ લઈ અને તમે મજૂરી કરવા માટે નીકળ્યા છો. પણ હવે તમે મારા બેટા અને બેટી બરાબર છો, તમે અહીંયા રહ્યો, હું તમને એક નોખું મકાન આપું છું અને ઘર સંસાર તમે અહીંથી શરૂ કરો અને 1000 રૂપિયા હું માણસને મોકલું છું તમારા ગામના વેપારીને જઈને આપી આવે. તેથી રાજપૂત એટલું બોલ્યો હતો કે તમે ખરા અમારા મા બાપ છો, તમે જે અમારી કદર કરી એ બરાબર છે, પણ એ કોઈ દિવસ નહીં બને. કેમ? અમે હથોહથ પૈસા ગામડા વેપારીને દીયાવીએ અને એ વેપારીને પૈસા આપ્યા પછી અમારા હાથે એના કાગળના ખટકા કરી અને પછી અમારે ઘર સંસાર શરૂ કરવાનો છે, અમારા દાંપત્ય જીવનની શરૂઆત ત્યાંથી થવાની છે. બાદશાહ એમ કહે છે કે લ્યો આ 1000 રૂપિયો
બેગમ એમ કેવા છે કે રાજપૂતાણી ને કિંમતી પોશાક પહેરાવ્યો અને કવિ તો ત્યાં સુધી લખે છે કે દીકરીને બાપ જેટલો કર્યાવર આપે એટલો બાદશાહે રાજપૂતાણી કર્યાવર આપ્યો. કિરપાવ ઘણું કર્યું, ઘણી સંપત્તિ આપી અને બે રાજપૂત રાજપૂતાણી ને એમ કેવા છે કે વિદાય કરી. પોતાનું નાનકડું એવું ગામડું, એ ગામડાને જેથી એમ કેવા છે કે નમન કરી અને નીકળેલા બે રાજપૂત વેશમાં હજુ દોનો દંપતી પાછા એ ગામડામાં આવ્યા અને એ ગામડામાં આવ્યા પછી એ સીધે સીધા વેપારીને જઈ અને ઠાકોર એમ કે છે, લ્યો કાકા આ તમારા 1000 રૂપિયા હું તમને આપું, જે મારા બાપની ખાનદાનીના સોગંદ ખાઈ અને મેં લીધા હતા એ દસ્તાવેજના કટકા કર્યા અને દસ્તાવેજના કટકા કર્યા પછી એને દાંપત્ય જીવનની શરૂઆત કરી. કહેવાનો અર્થ એ છે કે જેને આપણે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આફત કાલ પરખીઓ ચારી એમ કહી રામાયણની ચોપાઈમાં દુહામાં જો એમ કેવું હોય તો ઇનાવા નામ રહંતા ઠાકરાયન નાલાય નઈ રહન પણ કીર્તિ કીર્તિ હુંદાઈ કોટડા એ તો પાડાઈ નઈ પડન પણ કીર્તિ કીર્તિ હુંદાજ કોટડા અરે રે એ તો પાડાઈ નઈ પડન. ઈ માણસની નામનારીએ ઈ માણસની વાતુરીએ નહી તો દુનિયામાંથી કવિએ કીધું છે મરી જવું છે. હે કે મત ના કર મન મે મીઠિયા ધન મે જોર બદન મે જોબન મે મત ના કર મન મે મીઠિયા ધન મે જોર બદન મે જોબન મે